નમસ્કાર, હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી. તમારું અને મારું જીવન જેના વગર શક્ય નથી એવી આપણી જીવન જરૂરિયાતની એક વસ્તુ છે પાણી. આજના વિડીયોમાં આપણે પાણી વિશેની વિસ્તારથી માહિતી મેળવીશું. આયુર્વેદના મહર્ષિ વાઘભટ્ટે પોતાના અષ્ટાંગ સંગ્રહ નામના ગ્રંથમાં સરસ મજાનો શ્લોક લખ્યો છે. પાનીયમ પ્રાણીનામ પ્રાણાઃ વિશ્વમેવ ચ તન્મયન નહિ તોયાદ વિના વૃત્તિ સ્વસ્થસ્ય વ્યાધિતસ્ય વા. એટલે કે પ્રાણીઓના પ્રાણનો આધાર પાણી છે. વિશ્વ આખું જળમય છે. નિરોગી હોય કે રોગી હોય, કોઈનું પણ જીવન જળ વિના શક્ય નથી. કેટલી અદ્ભુત વાત! આજકાલ આપણા જીવનમાં જાત જાતના અને ભાત ભાતના પાણી વણાઈ ગયા છે. કેટલાકના ઘરે આરોનું પાણી છે, કેટલાકે કેંગન વોટર વાપરવાનું શરૂ કર્યું છે, કેટલાક સાદું પાણી જે આવે છે મ્યુનિસિપાલિટીમાંથી તે જ વાપરે છે. પ્રશ્ન એ છે કે આયુર્વેદના મહર્ષિઓએ પાણી વિશે ખરેખર શું કીધું છે? પાણી ક્યારે પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ, કેવી રીતે પીવું જોઈએ, કેટલું વિસ્તારથી એમણે કીધું છે, પરંતુ આપણને એ જ્ઞાનની કશી જ ખબર નથી. કવિઓએ એવું કીધું છે કે નાસ્તિ મેઘ સમમ તોયમ, એટલે કે વરસાદના પાણી જેવું પાણી ક્યાંય નથી. આયુર્વેદના મહર્ષિઓએ પાણીને બે ભાગમાં વિભાજિત કર્યું છે, દિવ્ય જળ અને ભૌમ જળ. દિવ્ય જળ એટલે કે આકાશમાંથી જે વરસે છે અંતરિક્ષ જળ, એને દિવ્ય જળ કહેવાય છે, અને ભૂમિ પર આપણને જે જોવા મળે છે તેને ભૌમ જળ કહેવાય છે. આચાર્ય ચરકે કીધું છે કે આંતરિક્ષમ ઉદક નામ, જેટલા પણ પાણીઓ છે એમાં સર્વશ્રેષ્ઠ પાણી એ અંતરિક્ષ જળ છે. એવું કહેવાય છે કે જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે થોડો વરસાદ પડવા દેવાય, થોડા વરસાદો પડી જાય પછી અંતરિક્ષમાંથી પડેલું પાણી સરસ મજાનું મોટું કપડું રાખો, નીચે પાત્ર રાખો અને એમાં સીધું ઝીલવામાં આવે એ પાણી સર્વોત્તમ છે. એ પાત્ર સોનાનું છે, ચાંદીનું છે, તાંબાનું છે, માટીનું છે, એના પર એ જળનો આધાર હોય છે, પરંતુ અંતરિક્ષ જળને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે આ વાત જાણ્યા પછી ઘણા દર્દીઓએ અમને કહ્યું કે અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ, અમારી પાસે રાખીએ જ છીએ અને આખું વર્ષ પીવામાં મોટા ભાગે એ જ વાપરીએ છીએ. જો ખરેખર એવું થતું હોય તો ઉત્તમ છે. કેવું પાણી ન વાપરવું જોઈએ? તો જેની અંદર કાદવ, લીલ, ઘાસ કે પાંદડા છે તેવું અશુદ્ધ પાણી ન વાપરવું જોઈએ. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે જ્યાં સૂર્ય અને ચંદ્રના કિરણો ન પડતા હોય, જ્યાં હવાના સપાટા ન લાગતા હોય, એવું બંધિયાર પાણી ક્યારેય ન વાપરવું જોઈએ. એટલે મિત્રો, કદાચ તમે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરી છે તો તમે જોઈ લો કે એમાં આ ક્રાઇટેરિયા સચવાય છે. ક્યાંક એવું ન થાય કે આપણે એ પાણીને, અંતરિક્ષ જળને ઝીલી અને અતિશય બંધિયાર બનાવી દઈએ, કેટલાય સમય સુધી આપણે એને રાખીએ અને પછી આપણે એને વાપરીએ અને મનમાં એમ રાખીએ કે આપણે અંતરિક્ષ જળને પી રહ્યા છીએ. એટલે આ ક્રાઇટેરિયા એક વખત ચેક કરી લેજો. હવે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એના વિશે શાસ્ત્રમાં સરસ મજાનો શ્લોક છે. અજીર્ણે ભેષજમ વારી, જીર્ણે વારી બલપ્રદમ, ભોજને ચામૃતમ વારી, ભોજનાંતે વિષમ ભવે. સરસ મજાનો આ શ્લોક આપણે એક એક કડીમાં સમજીએ. અજીર્ણે ભેષજમ વારી એટલે કે જો તમને અજીર્ણ છે, અપચો, ગેસ, પેટ ભારે લાગવું, તમને એમ લાગે છે કે મારું ખાધેલું પચ્યું નથી અને અતિશય બેચેની લાગે છે, તો એવા કેસમાં, એવા અજીર્ણમાં ઉત્તમ ઔષધ પાણી છે. તમે બધું જ ખાવાનું બંધ કરી દો અને ફક્ત ઉકાળેલા પાણી ઉપર રહો તો ચોક્કસ જ તમારું અજીર્ણ દૂર થઈ જશે. આથી આચાર્યોએ કીધું છે કે અજીર્ણે ભેષજમ વારી. ત્યાર પછી બીજી કડીમાં કીધું છે જીર્ણે વારી બલપ્રદમ. જીર્ણે એટલે કે તમારું ખાવાનું પચી ગયું છે, પછી જો તમે પાણી પીવો છો તો એ શરીરને બળ આપે છે. ખાવાનું પચી ગયું એટલે લગભગ કેટલો સમય? લગભગ 2 કલાક જેટલો સમય. એટલે જમ્યા પછીના 2 કલાકે જો પાણી લેવામાં આવે તો એ શરીરને ચોક્કસ શક્તિદાયક બનાવે છે. ભોજને ચામૃતમ વારી, ભોજને ચ અમૃતમ, ભોજનની વચ્ચે 2-2 ઘૂંટ પાણી જો લેવામાં આવે તો એ અમૃત સમાન છે.
ભોજનની વચ્ચે જો પાણી લેવાય તો એ આપણો જે ખોરાક છે એને કોમળ બનાવે છે, આંતરડાની સંકોચ વિકાસની પ્રક્રિયામાં ક્યાંક મદદરૂપ થાય છે અને પાચનની પ્રક્રિયા ખૂબ સરળતાથી થઈ શકે છે. આથી આચાર્યોએ કીધું છે કે ભોજને ચ અમૃતમ વારી, ભોજનની વચ્ચે લેવામાં આવે છે એ પાણી અમૃત સમાન છે. અને છેલ્લી કડીમાં કહેવાયું છે કે ભોજનાંતે વિષમ ભવે, જો જમ્યા પછી તરત તમે પાણી પીવો છો તો એ વિષ સમાન છે. આપણને ખબર છે કે વિષ એટલે શું, જે તરત શરીરનો નાશ કરે. હા, આ તરત તો નાશ નહીં કરે, પણ જો જમ્યા પછી વારંવાર પાણીનું સેવન તમે કરતા જ રહેશો તો ચોક્કસ ખૂબ મોટા રોગોને તમે ખૂબ સરળતાથી નોતરી રહ્યા છો. આથી જ આચાર્યોએ કીધું છે કે ભોજનાંતે વિષમ ભવે. આમ આ શ્લોક પાણી ક્યારે પીવું જોઈએ એનું ખૂબ વિસ્તારપૂર્વક આપણને માર્ગદર્શન આપે છે. આના સિવાય ઘણીવાર આપણને ખબર છે કે સવારમાં ખાલી પેટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખી અને આપણે જો લઈએ તો આપણું વજન ઘટે એવી ભ્રામક માન્યતામાં આપણે રહીએ છીએ. મારા વિરુદ્ધ આહારના વિડીયોમાં મેં કીધું જ છે કે ગરમ પાણી સાથે મધ હંમેશા વિરુદ્ધ છે, એટલે ગરમ પાણીમાં મધ તો લેવાય જ નહીં. પરંતુ પાણી ક્યારે વ્યક્તિને જાડા કરે છે, પાતળા કરે છે અને મધ્યમ રાખે છે એના વિશે સરસ મજાનો શ્લોક છે. સમ સ્થૂલ કૃશા ભુક્તા મધ્યાંત પ્રથમાં ભૂપહા, એટલે કે ભુક્તસ્ય મધ્યે, ખાવાની વચ્ચે જો પાણી લેવામાં આવે તો વ્યક્તિનું શરીર સમ રહે છે. અંતમાં જમ્યા પછી જો પાણી લેવામાં આવે છે તો વ્યક્તિ સ્થૂલ થાય છે, જાડો થાય છે. અને જમવાની પહેલાં જો પાણી પીવામાં આવે તો વ્યક્તિ પાતળો થાય છે. આવું સરસ મજાનું આચાર્યોએ કહી દીધું છે. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે આપણે કેવું પાણી વાપરવું જોઈએ. ખરેખર મારી પાસે હમણાં જ એક ઘરના 3-4 સભ્ય એક સાથે આવ્યા કે બેન એક સાથે અમે બીમાર પડ્યા છીએ. ત્યાર પછી ડિટેલમાં મેં હિસ્ટ્રી લીધી, મને થયું કે કશે બહાર નથી ગયા, કશે બહારનું જમ્યા નથી, તો આવું કેમ થયું? અને પછી ખબર પડી કે અચાનક એ લોકોએ કંઈક નવી આરોની સિસ્ટમ નખાવી છે અને એના TDSમાં કંઈક ફેરફાર થઈ ગયો છે જેના લીધે આવું થયું છે. અને પછી એ વિસ્તારથી એ લોકો એમાં ફેરફાર કરાવ્યા અને એ પ્રમાણે વ્યવસ્થા કરી. પણ મિત્રો, હું એવું માનું છું કે સૌથી ઉત્તમ જળ કે તમને જે પ્રાપ્ય છે સહેલાઈથી, એ જ પાણીને તમે સરસ રીતે ઉકાળો, એને ઠંડુ થવા દો અને આખો દિવસ તમે એનો ઉપયોગ કરો, એ સૌથી શ્રેષ્ઠ જળ છે. બીજી મહત્ત્વની વાત કે જે પ્રદેશમાં અને જે આબોહવામાં જે નદીઓનું જળ તમને અવેલેબલ છે એ તમારા શરીર માટે સાત્મ્ય છે, એટલે બને ત્યાં સુધી એ જ પાણી વાપરવાનો આગ્રહ રાખો. ત્રીજું, જ્યારથી ફ્રીજ આવ્યું છે ને ત્યારથી આપણા રૂટિનમાં ખૂબ મોટા ફેરફાર થઈ ગયા છે. ઠંડુ પાણી જ આપણે પીએ છીએ. ક્યાંકથી પણ આપણે આવીએ એટલે તરત જ આપણો આગ્રહ હોય કે ક્યાં તો કોલ્ડ ડ્રિંક્સ લઈએ ને ક્યાં તો જમવાની વચ્ચે પણ ઠંડુ પાણી લઈએ. એકચ્યુઅલી જેમ રોકેટને લોન્ચ કરવું હોય ને તો એ પહેલાં એને થોડું ગરમ કરવું પડે, એના પછી આપણે એને લોન્ચ કરી શકીએ. એવી રીતે આપણા આંતરડામાં જ્યારે પણ પાચન પ્રક્રિયા શરૂ થવાની હોય એ પહેલાં એમાં થોડી ગરમી જરૂરી છે, જેને એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય. એમાં વારંવાર ઠંડી વસ્તુઓ નાખી અને આપણે જઠરાગ્નિને મંદ કરી દઈએ છીએ, જેથી જ્યારે પાચન ક્રિયા શરૂ કરવાની હોય છે ત્યારે આપણા આંતરડાએ ખૂબ પ્રયત્ન કરી અને ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સનું સિક્રેશન કરી અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરવો પડે છે. તો બધાને જ એક એવી નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી સાદું માટલાનું પાણી લો. કદાચ તમને નથી અનુકૂળ આવતું તો એની સાથે તમે ફ્રીજનું પાણી મિક્સ કરીને પી શકો છો, પરંતુ ફ્રીજનું અતિશય ઠંડુ પાણી એ ચોક્કસ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. પાણીનું સંસ્કૃતમાં નામ છે આપ. આપ એટલે સર્વત્ર વ્યાપ્ત. તો આપણા જીવનમાં પણ સર્વત્ર વ્યાપ્ત એવા પાણી વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવી. આશા રાખું છું કે આ માહિતી તમે તમારા ગ્રુપમાં શેર કરશો અને અમારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.